વડોદરામાં વિદ્યુત સહાયક ઉમેદવારોનો વિરોધ. જીઈટીસીઓ દ્વારા ભરતી કરાયેલા ઉમેદવારોને નિમણૂક પત્ર ન મળતા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની ભરતીના ઉમેદવારો કચેરીએ પહોંચ્યા. મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન થવા છતાં નિમણૂક પત્ર ન મળતા રોષ ફેલાયો છે. વહેલી તકે નિમણૂક પત્રો આપવા ઉમેદવારો માંગ કરી રહ્યા છે. રાજ્યભરમાંથી 1224 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ઇફકો દ્વારા રાજ્યભરમાં ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની જાહેરાત પાડવામાં આવી અને એની પરીક્ષા પણ લેવામાં આવી. તમામ પ્રક્રિયા પૂર્ણ કરી છે, તેમ છતાં હજુ ઓર્ડર નથી આપવામાં આવ્યા અને એના કારણે રાજ્યભરના 1200થી વધારે ઉમેદવારો વડોદરા રેસકોર્સ ખાતે જેટકોની ઓફિસ છે ત્યાં રજૂઆત કરવા પહોંચ્યા છે. આ રાજ્યના એવા ઉમેદવારો છે, બેરોજગાર, જેમને નોકરીની આશા જાગી છે, માત્ર ઓર્ડર આપવાનો બાકી છે. મેડિકલ સુધીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, દિવાળી પહેલા આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, તેમ છતાં હજુ ભરતી નથી કરવામાં આવી અને એટલે જેટકોમાં આવેદનપત્ર આપવા માટે આ ઉમેદવારો પહોંચ્યા છે. રાજ્યના વિવિધ ઝોનના 1200થી વધારે ઉમેદવારો પહોંચ્યા છે, એમની સાથે વાત કરું. શું કહો છો, આજે વડોદરા પહોંચ્યા છો, શું રજૂઆત છે તમારી? અમારી રજૂઆત એક જ છે કે અમને ફિક્સ તારીખ નક્કી કરે કે આ તારીખે અમે નિમણૂક પત્ર આપી દેવામાં આવે છે, બસ એટલી જ માંગણી છે અમારી. શું પ્રક્રિયા કરી અત્યાર સુધી તમે, હવે આ માંગણી કરી રહ્યા છો? અમે પેલા પોલ ટેસ્ટ કર્યો, પોલ ટેસ્ટ પછી અમારી 6 મહિને એક્ઝામ આવી, એક્ઝામ બધા પાસ કરી છે, બરોબર છે, અને બધા એમાં કેન્ડિડેટ 5 છે અને મેરિટ બન્યું છે. મેરિટમાં પછી બધાને બોલાવી અને મેડિકલ કર્યું. મેડિકલ થયા પછી 2 દિવસ કે 5 દિવસમાં અમને ઓર્ડર આપી દેવામાં આવે છે. આ કોઈ જાતનો અમને ઓર્ડર આપવામાં આવ્યો નથી, કઈ ઓફિશિયલ કોઈ જાણ અમને કરેલ નથી. શું માનો છો તમે, રજૂઆત ક્યાં ક્યાં કરી? લોકલ લેવલે રજૂઆત કરી, હવે વડોદરા સુધી આવ્યા છો, હેડ ઓફિસ રજૂઆત કરી? સર, અમે ઝોન રાજકોટ ઝોન, મહેસાણા ઝોન, ભરૂચ ઝોનમાં 3 ઝોનના જે પણ વિદ્યાર્થીઓ જે પાસ થયા છે અને રજૂઆત કરેલી છે પોતાના ઝોન પ્રમાણે. સમયથી આપ તૈયારી કરતા હતા અને હવે આ લેટ થઈ રહી છે ભરતી પ્રક્રિયા તમારી? સર, અમે તૈયારી તો આમ તો વર્ષ દિવસ ત્યાં કરીએ, કારણ કે વર્ષ દિવસ એપ્રેન્ટિસ નો એનથી પછી એક્ઝામ લઈએ એટલે 2 વર્ષ જેવું થઈ જાય અને મેડિકલ પત્યું તેને આજે 2 મહિના જેટલો સમય થઈ ગયો, નહીં તો નિમણૂક પત્ર આપી દઈએ હજી સુધીમાં મહિલા નથી. એમાં કેમ અટક્યું છે અથવા તો શું લાગી રહ્યું છે આ ડીલે થઈ રહ્યું છે એનું કારણ? સર, એ તો કઈ અંદર ભરતી પ્રક્રિયા તો કમ્પ્લીટ પૂર્ણ થવા આવી છે પણ હવે કઈ ટેકનિકલ ખામીને કારણે આ લોકોએ હજી અમને નિમણૂક પત્ર નથી આપ્યું. આ ઉમેદવારો એવા છે કે જે ઉમેદવારોએ એપ્રેન્ટિસ કર્યું 1 વર્ષ ને ત્યારબાદ પરીક્ષા પૂર્ણ કરી છે, મેડિકલની તમામ કાર્યવાહી થઈ ગઈ છે, તેમ છતાં હજુ નિમણૂક પત્ર નથી આપવામાં આવતા અને એના કારણે વડોદરાની જેટકો ઓફિસ ખાતે આ 1200થી વધારે ઉમેદવારો રજૂઆત કરવા આવ્યા છે. સરકાર વહેલી તકે એમને ઓર્ડર આપે એવી માગણી કરી રહ્યા છે, કારણ કે દિવાળી પહેલા આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે વહેલી તકે આ ઓર્ડર આપવામાં આવે એવી આજે ઉમેદવારો માંગ કરી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.